હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી રહી છે, તો હવામાન નિષ્ણાંતે ફરી એકવાર આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે તે અનુસાર આગામી 6 અને 7 જુલાઈએ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે, તો અમદાવાદ ને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડશે. 6-7 જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, તો બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજ્યમાં ચોમાસુ બરાબર જામી ગયું છે. 6 અને 7 જુલાઈએ પણ આગાહી કરાય છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, તો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાય છે. બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. રથયાત્રામાં વાદળો ઘેરાશે અને વીજળીના કડાકા ભડાકા થશે, તો 6 અને 7 જુલાઈએ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની હવામાન નિષ્ણાંતે આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદ ને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળશે, સાથે જ બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. રાજ્યના ભાગો વરસાદ જોવાની શક્યતા છે. હમણાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં જનધનને હાનિ થવામાં છે. ત્યારે હવે વધુ વરસાદ અંગે જોઈએ તો તારીખ 6-7 આસપાસ લગભગ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં, અમદાવાદના ભાગો અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેવાની છે, અને ગાંધીનગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અત્યારે હાલમાં બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં એક વાહન લગભગ 7-8 તારીખે સક્રિય થાય છે, જે ઓડિશાના માર્ગમાં છે, વિશાખાપટ્ટનમાં થઈ અને તે મધ્યપ્રદેશના ભાગમાં આવશે. અરબી સમુદ્ર પર એક વાહન આવશે. આ બે વાહનોના કારણે પણ તારીખ 8-14 વરસાદ થવાની શક્યતા રહેશે, અને આ વખતે લગભગ રથયાત્રાના દિવસે વાદળો આવવાની શક્યતા છે કેટલાક ભાગમાં, અને ક્યાંક સાંકળ